तुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। प्रज्ञापुराण प्रथम मंत्रण्य अंदर बताहम आवी लोक कल्याण कृत धर्म। કયો ધર્મ? જે હંમેશા લોકોનું કલ્યાણ કરે છે, હંમેશા લોકોના હિતમાં ચાલે છે, લોક કલ્યાણ કૃત ધર્મ। ત્યારબાદ બતાવો કે સાચો ધર્મ કયો? ધર્મ ધારણા સંપ્રસારક। ખરેખર જે ધર્મમાં ફેલાયેલ જે ભ્રાંતિઓ છે, જે વિભિન્ન ખોટી બધી ભ્રાંતિઓ છે, એને દૂર કરવાનું જે કાર્ય કરે છે ને, એ સાચો ધર્મ। અને આ કાર્ય કોણ કરતું હતું? દેવર્ષિ નારદ કરતા હતા। દેવર્ષિ નારદ કરતા હતા કે જ્યાં પણ ધર્મના બાબતમાં જ્યાં પણ ભ્રાંતિઓ ફેલાઈ, ખોટી ભ્રાંતિઓ ફેલાયેલી છે, એ ભ્રાંતિઓને દૂર કરી અને સાચા ધર્મની સ્થાપના કરતા હતા અને હંમેશા જે લોકોનું કલ્યાણ થાય એવું ચિંતન, એવું કાર્ય એ દેવર્ષિ નારદ કરતા હતા। ત્યારે પ્રથમ મંત્રની અંદર જ પરમ પૂજ્ય ગુરુદેવ આપણને નિર્દેશ કરે ધર્મ શું છે। ખરા અર્થમાં આજે માણસ ધર્મને તો અપનાવતો થયો છે, પણ એની પાછળનું જે મૂળ કારણ છે, એની પાછળનું જે મૂળ ઉદ્દેશ છે, ખરા અર્થમાં એ શું છે? સાચો ધર્મ કયો? આજે માણસ મંદિરે તો જતો થયો, ભક્તિ ખૂબ કરે છે, ભજન મંડળ, હમણાં શ્રાવણ મહિનો ગયો, એમાં ભજનો ખૂબ કરે, અત્યારે પાછું ઠેર ઠેર ગણપતિ વિઘ્નહર્તા, ગણપતિ દેવનું સ્થાપન, તો ત્યાં પણ સવાર સાંજ આરતી કરે, માણસ શ્રદ્ધા ધરાવતો થયો છે, માણસ ભક્તિ તરફ પડ્યો છે, માણસ દરરોજ સવારમાં મંદિરે જતો થયો છે, માળા કરતો થયો છે, વ્રત કરે છે, ઉપવાસ કરે છે, પદયાત્રાઓ કરે છે, ઘણી બધી જગ્યાએ યાત્રાઓ કરે છે, પવિત્ર નદીઓમાં સ્નાન કરે છે, છતાં માણસ ત્યાંનો ત્યાં જ છે। બદલાવ કેમ નથી? પરિવર્તન કેમ નથી? આટલું બધું કરવા પાછળ છતાં જે પરિવર્તન થવું જોઈએ ને, એ બધું શૂન્ય છે। હા, એવું પણ નથી કે બધા નથી કરતા, ઘણા બધા લોકો સાચી રીતે પણ જોડાયેલા છે, પણ વાસ્તવમાં પરમ પૂજ્ય ગુરુદેવને દર દે છે કે સાચો ધર્મ કયો? શું માળા કરી લેવી એ ધર્મ છે? શું દરરોજ મંદિરે જઈ આવવું એટલે આપણે ધાર્મિક કહેવાઈએ ખરા? ઘણા બધાનો નિયમ હોય, જોજો, એમાં પાછા આપણે મંદિરે ન જતા હોય ને તો પાછું ખાસ સંભળાય કે અમારે તો છે ને દરરોજ મંદિરે પહેલું ઉઠીને નહીં ધોઈ અને પહેલું મંદિરે જવાનું, પછી જ અમારે ઘરનું કામ કરવાનું। એટલે એનો મતલબ એવો કે આપણે બધા મંદિરે નહીં જઈ ને પહેલા કામ કરીએ છીએ, હે ને? શાસ્ત્રો એ પણ બતાવે કે તમે જેટલું પણ ભગવાનનું કામ કરો છો ને, એ બધું બહાર જાહેરાત ના કરશો, જાહેર ના કરશો, કારણ કે જાહેર કરવાથી એ જેનું જે આપણને મળવાનું છે ને, એ બધું ધોવાઈ જાય છે પુણ્ય। તેવું હોય ને, ઘણા બધા તો ગણાવી લે ઘરના કામની સાથે, સવારમાં અમે માળા કરીએ, સવારમાં અમે ભગવાનનો દીવો કરીએ, અમે આટલું બધું આટલી વાર મંત્ર જપ કરીએ, શું જરૂર છે? કયો સાચો ધર્મ? શું માળા ફેરવી લીધી 3, 5, 11 એટલે આપણે ધાર્મિક? શું આપણે મંદિરે જઈ આવ્યા એટલે ધાર્મિક કહેવાય? શું આપણે વ્રત કે ઉપવાસ રાખી લઈએ, ઉપવાસ કરી લઈએ, આખો 3 મહિનો ઉપવાસ કરીએ તો આપણે ધાર્મિક કહેવાય? નહીં, એ તો ધર્મને અનુસરવાનો પ્રથમ સ્ટેજ છે। જેવી રીતે સ્કૂલની અંદર નાના બાળકને એડમિશન મેળે ને લઈએ છીએ ને આપણે, નાનું બાળક પહેલા નર્સરીમાં, હે ને, પ્લે હાઉસમાં, પછી ફર્સ્ટમાં, સેકન્ડમાં, થર્ડમાં, ફોર્થમાં, એમ કરતા એક સ્ટેપ બાય સ્ટેપ આગળ વધતું જાય બાળક,
તો ઠીક એવી જ રીતે અધ્યાત્મની પણ એક શાળા છે. એમાં પણ પ્રથમ સ્ટેજ છે ભગવાનની સાથે આપણું મિલન કરાવવા માટે થઈ, ભગવાનની સાથે શ્રદ્ધા આપણે ધરાવતા થઈએ, ભગવાનની સાથે પ્રેમ વધારવા માટે થઈ, અને પ્રથમ સ્ટેજ છે કે તમે માળા કરો એટલે ભગવાનની પાસે બેસો. પરમ પૂજ્ય ગુરુદેવ બતાવે કે ઇન્દ્રિય સંયમ સૌથી પહેલો સંયમ, અને એ સંયમ ઇન્દ્રિય સંયમને કેળવવા માટે થઈને વ્રત ઉપવાસ. મંદિરે શું કામ જવાનું? તો કે ઘરે તો આપણે બેસીએ ને, તો થોડી વાર બેઠા હોય ને ત્યાં કોઈક બૂમ પાડે કે હવે ઊભા થાવ કામ છે હવે, પણ મંદિરે જઈને શાંત ચિત્તે ભગવાનની મૂર્તિ સમક્ષ જોયા કરો. તમારે કરવું એટલે કર્યા કરો, તમને કોઈ ડિસ્ટર્બ ના કરે. એટલા માટે થઈને બધું આ નથી, આ તો પ્રથમ સ્ટેજ છે. અને એ પછીનું સાચો ધર્મ કયો? તો કે આપણે લોકો સાથેનો આપણો વ્યવહાર કેવો છે, આપણું ચિંતન કેવું છે, આપણું ચરિત્ર કેવું છે, એકબીજા સાથેનો આપણો વ્યવહાર કેવો કરીએ છે, એ છે ધર્મ, અને એ છે સાચો ધર્મ. અને પરમ પૂજ્ય ગુરુદેવને દર્દ હતું કે જે ધર્મમાં ફેલાયેલી જે ભ્રાંતિઓ છે ને એને દૂર કરવામાં આવે. હે ને, ઘણા બધા એવું કે અમે આ ધર્મને માનીએ એટલે અમે તમારા ધર્મમાં ન આવી, અમે તમારા ધર્મને ન માનીએ. એટલે તો પરમ પૂજ્ય ગુરુદેવ યુગદ્રષ્ટા હતા, એમને જલતી લાલ મસાલા આપી દીધી. તેનું પ્રતીક છે બધા જ ધર્મના અનુયાયીઓ સાથે મળી અને સાચા ધર્મનો પ્રસાર કરે. આપણો ધર્મ સાચો કયો છે? આ તો બધા વાળા છે. હે, બીજા જે અત્યારે બધા જે ફાટા પડી રહ્યા છે ને એ તો બધા ધર્મના વાળા છે. બાકી ધર્મ તો એક છે. કયો? સત્ય સનાતન ધર્મ. આપણો સનાતન ધર્મ છે. અને એટલા માટે થઈ પરમ પૂજ્ય ગુરુદેવ કહે કે બેટા, મંદિરમાં જઈને કદાચ એ મૂર્તિની સેવા નહીં થાય ને વધારે તો ચાલશે, પણ આ સંસારની અંદર રહેલા દરેક માણસની સેવા કરી લેશો ને, આત્મા એ પરમાત્માનું સ્વરૂપ છે. પરમાત્માનું સ્વરૂપ છે એનો મતલબ એવો પણ નથી કે તમે મંદિરે ન જાઓ, એનો મતલબ એવો પણ નથી કે તમે ભગવાનના નિરાકાર સાકાર રૂપને તમે ન માનો. માનો જરૂર કરો બધું, પણ એની સાથે સાથે પરમ પૂજ્ય ગુરુદેવે વાત બતાવી છે ને એને અનુસરીએ. અને એટલે કહ્યું કે અખિલ વિશ્વ છે ને એ ભગવાનનું મંદિર છે. એટલે તો આપણા કવિઓ, આપણા જે કવિગણ થઈ ગયા ને એમને બધાએ એટલે તો કવિતાની અંદર બતાવી દીધું કે તું મંદિરે મસ્જિદે જઈને ભગવાનને શોધે છે ને તો એ ભગવાન તને ક્યાંય નહીં મળે. સાચો ભગવાન તને મળશે આ વિશ્વની અંદર. હે ને, સાચું મંદિર કયું છે? વિશ્વ છે ને એ ભગવાનનું મંદિર છે. અને જુઓ સંસાર તરફ દ્રષ્ટિ કરો કે જ્યારે વૃક્ષ વનસ્પતિ નદી નાળા સરોવર એ બધું બધાને આપવામાં માને છે, આપે છે, એ આપે છે ને એટલે ભગવાન એને ક્યારે કઈ ખોટ નથી પડવા દેતો. અને એટલા માટે થઈ ભગવાને આપણને જન્મ આપ્યો છે, મનુષ્યને જીવન આપ્યું છે ને તો થઈ શકે ને એનું જન કલ્યાણના રાહ તરફ ચાલ્યા કરો. અને એટલે આપણા કવિઓએ નાની સરખી કવિતાની અંદર બતાવી દીધું એને વિશ્વ એક મંદિર છે. અને એટલે કહ્યું